આજરોજ ડભોઈ સત્તરગામ પટેલ સમાજવાડી ખાતે 21 છોટાઉદેપુરના નવનિર્વાચિત સાંસદ માનનીય જસુભાઈ રાઠવાના સન્માનનું આયોજન ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આજરોજ ડભોઈ સત્તરગામ પટેલ સમાજવાડી ખાતે 21 છોટાઉદેપુરના નવનિર્વાચિત સાંસદ માનનીય જસુભાઈ રાઠવાના સન્માન સમારંભ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી સરાફી મંડળીના પ્રમુખ જયમીનભાઈ પટેલ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા સમગ્ર કારોબારી દ્વારા સ્મૃતિ ભેટ આપી કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મંડળીની વાર્ષિક સાધારણ સભામાં વર્ષોના વાર્ષિક હિસાબો તથા નફા નુકસાનનું વાર્ષિક સર્વેયું મંડળીના પ્રમુખ શ્રી જયમીનભાઈ પટેલ દ્વારા સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું. સરાફી મંડળીમાં સભાસદોનું ધિરાણ 9 લાખથી વધારી 10 લાખ કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મંડળીના નિવૃત્ત ડિરેક્ટરો, ડભોઈ તાલુકાના નિવૃત્ત શિક્ષકો તથા શિક્ષકોના ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તાલાઓનું ધારાસભ્યશ્રી તથા સાંસદ સભ્યશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ સન્માન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમાર, કાર્ય અધ્યક્ષ નરેન્દ્રસિંહ વાઘેલા, બરોડા સેન્ટ્રલ બેંકના ઉપપ્રમુખ શિવ બાપુ, કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ડભોઈ તાલુકામાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે શિક્ષકોને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી. આજે ડભોઈ પ્રાથમિક શિક્ષક ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા રાખવામાં આવી હતી. આ સાધારણ સભાની અંદર છોટાઉદેપુર જિલ્લાના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબની ખાસ ઉપસ્થિતિની અંદર જે ક્રેડિટ સોસાયટી વર્ષો વર્ષ જે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે એના અહેવાલ રજૂ કરવામાં આવ્યા. મંડળીના પ્રમુખ તરીકે જયમીનભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈની ટીમ ગયા 5 વર્ષની અંદર જે વહીવટ કર્યો હતો એના અનુસંધાનની અંદર આવનારા 5 વર્ષ સુધી તેમના ઉપર ભરોસો રાખી અને શિક્ષક મિત્રોએ ફરીથી 5 વર્ષ વહીવટ કરવા માટે એમને બિનહરીફ તરીકે ચૂંટવા માટે કર્યા છે ત્યારે સમગ્ર મંડળીના વહીવટકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આ તબક્કે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે તેમને શુભેચ્છા આપું છું.